एक तरफ लोकोमां कोरोनानी ત્રીજી લહેરનો ભય જોવા મળ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે વેક્સિન રૂપી સુરક્ષા કવચ માટે લોકોમાં જાગૃતિ આવી છે પરંતુ આજે મમતા દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વેક્સિન માટે રજા આપવામાં આવી છે મહત્વનું છે કે મમતા દિવસના રોજ વેક્સિન ન આપવામાં આવતા ગૃહિણીઓ અને સિનિયર સિટીઝનોની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર રાજ્યમાં રવિવાર અને બુધવાર વેક્સિનેશન બંધ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ તમામ વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિનેશન બંધ હોવાના બોર્ડ જોવા મળ્યા કોરોનાની ત્રીજી લહેરની પૂરેપૂરી સંભાવનાઓ નિષ્ણાંત તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે WHOએ પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ચેતવણી સમગ્ર દેશોને આપી છે ત્યારે મહત્વનું છે કે વેક્સિન જ કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટેનું રામબાણ ઈલાજ છે ત્યારે એક તરફ સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવાના જે દાવાઓ છે તે દાવાઓ કરવા આવી રહ્યા છે ત્યારે લોકોની જે હાલાકી છે તે હાલાકી સામે આવી રહી છે સાથે સાથે કહી શકાય કે બુધવાર અને રવિવારે વેક્સિનેશન માટે રજા આપવામાં આવી છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના તમામ જે વેક્સિનેશન કેન્દ્રો છે તેમાં લોકોને હાલાકી પડી રહી છે એક બાદ એક જે લોકો હોય છે તે લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે પરંતુ વેક્સિનેશન બંધ હોવા બોર્ડ માર્યું છે કે આજે વેક્સિન બંધ છે એટલે એમને કહ્યું કે કાલે આવજો વેક્સિન લેવા માટે અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા બે ત્રણ વખત આવી ગયો લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે તેવા દ્રશ્યો અમદાવાદમાં સામે આવી રહ્યા છે એક તરફ વેક્સિનની અછત છે ત્યારે કહી શકાય કે હવે અઠવાડિયામાં બે દિવસ વેક્સિન આપવા માટે રજા આપવામાં આવી છે એટલે કે કહી શકાય કે લોકોની હાલાકી હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે લોકો સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે સરકારના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે અને લોકોને વેક્સિન લેવા માટે હાલાકી થઈ રહી છે જો ત્રીજી લહેર આવશે અને વેક્સિનેશન ગોકળ ગતિએ ચાલશે તો ચોક્કસથી કોરોનાને નહીં ડામી શકાય અને કોરોના વાયરસના સંક્રમણથી બચવું મુશ્કેલ થઈ શકે છે કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ